गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सेंट जेवियर्स शाला जेल रोड ऑनलाइन क्लास में हूँ नीता मिस आपनो हार्दिक स्वागत करूँ छू। केम छो बाळको, बधा मजा में ने? तो आज आपणे शुं भणीशुं? गुजराती। गुजराती में आज आपणे पूरक वाचन चार विषे माहिती मेळवीशुं अने ए पूरक वाचन चार जेनुं नाम छे वेलजीनी दीकरी। હવે આ પાઠનું નામ મેલજીની દીકરી કેમ રાખ્યું હશે એ પાઠની આપણે માહિતી મેળવીએ। સૌપ્રથમ તો આ પાઠમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષો પહેલાં જ્યારે દુષ્કાળ પડવો એટલે શું બાળકો? વરસાદ ન પડવો। ત્રણ વર્ષ વરસાદ ન પડવાથી શું થયું? આજુબાજુની ધરતી એકદમ સુકાઈ ગઈ, ક્યાંય નદી નાળામાં પાણી રહ્યું નહીં, એટલે બધા શું કરવા લાગ્યા? બધા ભૂખમરાથી મરવા લાગ્યા। એમાં સૌથી વધારે અસર બાળકો ખબર કે છે ને જે પ્રાણીઓ ઉપર થવા માંડી। અમુક જણ શું કર્યું? અમુક જણે પોતાના પ્રાણીઓને પાંજરા ગોળમાં મૂકી દીધા અને અમુક પ્રાણીઓ શું કરવા માંડ્યા? ભૂખે બિચારા મરવા લાગ્યા। અત્યારે પણ બાળકો, હું તમને અત્યારની હાલની પરિસ્થિતિ કહું કે જે કોરોનાની મહામારી આવી ગઈ ત્યારે આપણને બધાને ખબર છે કે શું પરિસ્થિતિ આવી ગઈ, બરાબર? એ પરિસ્થિતિમાં આપણે જોયું કે આપણે બધા પણ કેટલા ધંધા પાણી બધાના બંધ થઈ ગયા અને આપણે કેટલા બેકાર બની ગયા। સ્કૂલો બંધ થઈ ગઈ, બાળકોને ઘરે રહીને ભણવાનું શરૂ થયું। ટેકનોલોજી ઘણી સારી હોવાના કારણે બધા પોતપોતાનો પ્રયત્ન કરી અને બાળકોને કોઈ પણ રીતે બધી શાળાઓની સંસ્થાઓ કોઈ નો ઉપયોગ કરી અને તમને શું કરે છે? શિક્ષણ ગમે તે રીતે પૂરું પાડે છે। તમને ખબર છે બાળકો, અત્યારે તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો, આપણે બધા પણ કોરોનાએ આપણને ઘણી બધી પરિસ્થિતિ શીખવી દીધી છે। એમ દુષ્કાળે પણ શું કર્યું કે ઘણા બધા માણસોને ઘણી બધી પરિસ્થિતિમાં જીવવાનું શીખવી દીધું કે જ્યારે શું થયું? ત્રણ વર્ષ સુધી વરસાદ, બધા શું કરવા લાગ્યા? બધા આકાશમાં જોવા માંડ્યા કે ક્યારે વરસાદ આવશે, પણ આકાશમાં તો ક્યાંય વરસાદનું નામું નિશાન દેખાયું નહીં અને બધાએ છેલ્લે શું કરી દીધું કે વરસાદની આશા મૂકી દીધી। આ નાનકડા એક ગામની અહીંયા વાત કરવામાં આવી છે। એ ગામમાં એક જીવરાજ કરીને એક માણસ રહેતા હતા। એ વ્યક્તિ ઘણા દયાળુ હતા અને બીજાનું સારું થાય એવું એ ઈચ્છનાર હતા। હવે તમે જુઓ કે એ જીવરાજભાઈ પાસે એમના બાપ દાદાની થોડી ઘણી જમીન હતી। એ જમીનમાં એક બાજુ એક કૂવો હતો અને એ કૂવામાં બધા આખા ગામમાં પાણી સુકાઈ ગયું હતું, પણ એ ભલા અને સારા હતા એટલે ઈશ્વરની દયાથી એમના કૂવામાં પાણી હતું। એ શું કરતા હતા કે જમીનમાં થોડો ઘાસચારો આવતા હતા અને એમની પાસે કેટલા બે બળદ હતા, પણ આ જીવરાજભાઈને બાળકો ન હતા એટલે જીવરાજભાઈએ શું કર્યું કે એ બે બળદોને પોતાના બાળક જેવા ગણવા લાગ્યા, પોતાને દીકરા હોય એવી રીતે આ બળદોને એ સાચવતા। એમણે શું કર્યું બાળકો ખબર છે? કે બળદના નામ પણ એમણે રાખ્યા, એકનું નામ ગાંડો અને બીજાનું નામ કેશર। શું કરતા હતા બાળકો? બળદને સરસ મજાના એવા, જેમ માં પોતાના બાળકને બરાબર નવડાવે એવી રીતે આ જીવરાજભાઈ શું કરતા હતા? બંને બળદોને સરસ નવડાવતા હતા, પછી શું કરતા હતા? એમને સારી રીતે ખવડાવતા હતા પણ ખરા, અને પછી શું કરતા હતા? આપણા મમ્મી આપણને છે ને સરસ મજાના કપડાં પહેરાવી અને તૈયાર કરે ને, એમ શું કરતા જીવરાજભાઈ? બળદોને પણ સરસ મજાના શણગાર કરતા અને શું કરતા કે ઘણો સમય એમની સાથે વાતો કરે અને એ એવું સમજે કે ઓહો, મારે દીકરા નથી તો ક્યાંય વાંધો નથી, પણ આ મારા બળદ એ મારા બે દીકરા જ છે। ગામ આખાએ પોતપોતાના જે
જે ઢોર ઢાકર હતા એ ઢોર ઢાકરને પાંજરા બોડે મૂકી દીધા અને પરિસ્થિતિ એવી હોવાના કારણે અમુક ઢોર ઢાકર તો ત્યાંના ત્યાં મૃત્યુ પામ્યા. પણ આ જીવરાજભાઈને પોતાના બળદ ઉપર એટલો બધો પ્રેમ કે એમણે શું કર્યું, પોતાના બળદોને ક્યાંય મૂકવા દીધા નહીં. જીવરાજભાઈને આખું ગામ કે ત્યારે એવું જ જવાબ આપતા કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું મારા બળદોને ક્યાંય મૂકી નહીં દઉં. એટલો બધો પ્રેમ આ જીવરાજભાઈને આ બળદો ઉપર હતો. જો ઈશ્વરની કૃપા પણ તમે જુઓ કે આ જીવરાજભાઈને બાળકો નહોતા એટલે એમણે શું કર્યું, બધો પ્રેમ એ પોતાના બળદોને આપતા હતા. અને એ શું કરતા, પોતાના બળદો માટે થોડો ઘાસચારો ઉગાડતા અને એ ઘાસચારો એ શું કરતા, કાપી કાપી અને એમના બળદોને ખવડાવતા. હવે તમે જુઓ એમના પત્ની પણ શું કરતા હતા, આ બળદો પ્રત્યેનો આટલો લગાવ અને પ્રેમ જોઈ એમના પત્નીને પણ શું થયો, ગુસ્સો આવ્યો. અને એક દિવસ એવું કહેવા લાગ્યા કે આખું ગામ પોતપોતાના બળદોને મૂકી આવ્યું, તમે પણ આ બળદોને મૂકી આવો. ત્યારે જીવરાજભાઈએ કહ્યું કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી મારા બળદોને મૂકું જ નહીં, એ મારા દીકરા છે. ભલે મને ઈશ્વરે સંતાનો નથી આપ્યા પણ હું આને મારા સંતાનો જ ગણું છું. હવે જીવરાજના પત્ની પણ કંટાળી ગયા અને એમણે એવું કીધું કે ભલે તમે વાડીએ રહો છો તો હું હવે તમને કોઈ દિવસ વાડીએ ભાતું આપવા આવું નહીં. જો બાળકો આવી પરિસ્થિતિમાં પણ એમના પત્ની જીવરાજભાઈને શું કહે છે કે હું પણ હવે તમને સાથ નહીં આપું, તો જીવરાજભાઈએ શું કર્યું એ તમે સાંભળો. કે જીવરાજભાઈએ પોતાની પથારી રહી અને એમણે શું કર્યું, વાડીએ રહેવાનો નિર્ણય કરી લીધો. વાડીએ આખો દિવસ રહેતા પોતાના બળદોને સાચવતા તો ગામ આખું શું કહેતા કે જીવરાજભાઈ તો ગાંડા થઈ ગયા છે, એ તો આખો દિવસ બળદો જોડે વાતો જ કર્યા કરે છે. અને જીવરાજભાઈનું આવી રીતે આખું ગામ શું કરતું હતું, મજાક ઉડાવતું હતું. હવે જીવરાજભાઈએ પોતાના ખેતરમાં બળદ માટે થોડો થોડો ઘાસચારો રોજ રાખતા હતા. અને એવા સમયમાં શું થયું બાળકો, ઠંડીનો સમય આવવા માંડ્યો. ઠંડીના સમયમાં શું થયું, માગસર મહિનો એટલે ઠંડીનો સમય. ઠંડીના સમયમાં તમને ખબર છે કે ઠંડી ખૂબ લાગે અને તમને બાળકો ખબર છે કે જ્યારે પણ આપણે ખુલ્લી હવામાં ખેતરમાં રહીએ તો ઠંડી આપણને ખૂબ લાગે છે. અને એ સમયમાં શું થયું કે એક માણસ એ જીવરાજભાઈની વાડીમાં સરસ લીલોતરી જોઈ અને એ એરંડાના પાન તોડવા માટે આવ્યો. એ ભાઈ એરંડાના પાન તોડવા કેમ આવ્યો એ હું તમને સમજાવું. કેમ કે એ ભાઈના ઘરે શું હતું, એક દીકરીનો જન્મ થયો હતો. અને એક દીકરીનો જન્મ થયો હતો ત્યારે એની માતાને દૂધ આવતું નહોતું, એટલે એણે એક રબારીએ શું આપી હતી, એક બકરી આપી હતી અને કહ્યું હતું કે લે ભાઈ આ બકરીના દૂધથી તું પોતાની દીકરીને પાચી અને તારી દીકરી સરસ મોટી થઈ જશે. હવે આ ભાઈએ જોયું કે અહીંયા જીવરાજની વાડીમાં જ મને લીલોતરી દેખાય છે, એટલે રાત્રે આવ્યો અને એરંડાના પાન તોડી અને પોતાના ઘરે લઈ જતો. પણ એ જ્યારે એરંડાના પાન તોડી અને લઈ જતો હતો ત્યારે પછી એને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો, કે આ જે જીવરાજભાઈ છે એણે પોતાના બળદ માટે પોતાની પત્ની પોતાનું ઘર છોડી દીધું છે અને એ અહીંયા વાડીમાં પોતાના બળદને પોતાના દીકરા માનીને બેઠો છે અને આવા
માણસના ઘરેથી હું ચોરી કરી અને એરંડાના પાન લઈ અને મારી દીકરીના ધામણ માટે હું શું કરું છું, બકરીને ખવડાવવા માટે લઈ જાઉં. એને મનમાં આવો પસ્તાવો થાય છે. પણ જો જીવરાજભાઈ જુએ છે કે આ માણસ પાન તોડી જાય છે તો પણ જીવરાજભાઈ ભૂલતા નથી. કેમ બાળકો, તમને ખબર ને? કારણ કે જીવરાજભાઈ શું હતા? માણસાઈ વાળા હતા. એ બીજાનું ભલું કરી શકે એવી વ્યક્તિ હતી. એટલે એ મનોમન વિચારવા લાગ્યા કે આવી વિકટ પરિસ્થિતિમાં કોણ આવું કામ કરી શકે કે કોઈ દુખિયારો જ માણસ હશે. એટલે એમણે શું કર્યું, એણે જે માણસ એરંડાના પાન તોડતો હતો એને શું કરી દીધું, તોડવા દીધો અને પોતે મો ઉપર ગોદડી તાણીને શું કર્યા, સૂઈ ગયા. અને પછી આ માણસ આવી અને એમના પગે પડ્યો અને કહેવા લાગ્યો કે જીવરાજ બાપા, મેં તમારી વાડીમાં ચોરી કરી છે. ત્યારે જીવરાજ બાપા કહે છે કે ભલે મારા કરતાં વધારે તારે જરૂર હશે. ત્યારે આ માણસ કહે છે કે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને એક રબારીએ મને બકરી આપી છે, તો એને હું શું ખવડાવું? મેં જોયું કે તમારી વાડીમાં લીલોતરી છે, એટલે હું બાપા ચોરી કરવા આવ્યો અને એનાથી હું મારી દીકરીને જીવનદાન આપી શકું. ત્યારે જીવરાજ બાપાએ કહ્યું કે આ પણ એક ઈશ્વરની એ લીલા છે, તું લઈ જા, ભલે નસીબમાં હશે તો મારા બળદો પણ જીવશે અને તારી દીકરી પણ મોટી થઈ જશે. બાળકો, આ પાઠમાં એક મહત્ત્વની કથા છે કે આ પાઠમાં ઈશ્વર પ્રત્યે જોવો જીવરાજભાઈનો કેવો લગાવ અને એ પ્રાણી પર કેટલો બધો પ્રેમ બતાવે છે એ આમાં બતાવ્યું છે. કે માણસ પ્રાણી પ્રત્યે કેટલો પ્રેમ રાખે છે, માણસ અને પ્રાણીના પ્રેમની અહીંયા એ આ પાઠમાં વર્ણન કરવામાં આવેલું છે. કે બાળકો, તમે જુઓ કે જીવરાજભાઈ કેવી કેવી પરિસ્થિતિમાં પોતાના બળદોને પોતાની સાથે રાખી પોતાનું ઘર મૂકી દે છે, પત્ની પણ વાડી આવવા માટે ના પાડી દે છે, છતાં પણ એ હિંમત હારતા નથી અને પોતાના બળદોને સાચવે છે. તો બાળકો, તમને સમજાયો ને આ પાઠ? હવે આપણે શબ્દાર્થની સમજૂતી મેળવીએ. તો હવે તમે સાંભળો શબ્દાર્થની સમજૂતી. જો પહેલો છે ઉછાળો. ઉછાળો એટલે પડછાયો. તમને ખબર છે પડછાયો કોને કહેવાય? તમે ચાલો ત્યારે આપણી પાછળ શું પડે છે? પડછાયો પડે છે. હવે ખાણેતું. ખાણેતું એટલે કે જ્યાં માટી ખોદાતી હોય એને શું કહેવામાં આવે છે? ખાણેતું કહેવામાં આવે છે. ધરતીના ધામ એટલે ભૂગર્ભ જળ, કે જે છેક અંદર પાતાળમાં જળ હોય એને શું કહેવાય? ભૂગર્ભ જળ. ધાર્યું એટલે પાણીની નીક. તમે બાળકો ખેતર જોયું હશે અને ખેતરમાં તમે જુઓ આટલી આમ નાની સાંકડા જેવું શું હોય? નીક હોય અને એમાંથી શું જતું હોય? પાણી જતું હોય. પાકળ એટલે મોટી ઉંમરનું. જે મોટી ઉંમરનું હોય એને શું કહેવામાં આવે? પાકળ કહેવામાં આવે. પારકી છટકીનો જાતક એટલે હંમેશા બીજાનું ભલું કરનાર વ્યક્તિને માટે આ શબ્દ વપરાયો છે. હવે ગળમથલ. ગળમથલ એટલે મહેનત. દાયકો. દાયકો એટલે 10 વર્ષ અને આ એટલે સરવાળી. બરાબર, આ હતા 11 સવાલો. હવે વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગો વિશે આપણે જાણીશું. પહેલો રૂઢિપ્રયોગ છે કે એકના બે ન થવું, એટલે પોતાની વાત પર જ મક્કમ રહેવું. તમને એવું કે ચાલ બેટા તું ફરવા, પણ આપણે શું
કરીએ કે આપણે ફરવા ન જવું હોય તો મમ્મી પપ્પા ઘણી વખત કે કે ચલ બેટા અહીંયા ફરવા જઈએ તો પણ આપણે શું કહીએ કે ના મારે આવું જ નથી. આપણને ઘણી વાર મનાવે છતાં પણ આપણે શું કરીએ માનીએ નહીં. એને શું કહેવાય કે એકના બે ન થવું, પોતાની વાત પર જ મક્કમ રહેવું. હવે બીજો છે કે લોહી પાણી એક કરવા. બીજો છે લોહી પાણી એક કરવા. લોહી પાણી એક કરવા એટલે કે પુષ્કળ મહેનત કરવી. તમારે જો પરીક્ષામાં ટોપર બનવું હોય તો તમારે શું કરવું પડે? લોહી પાણી એક કરો તો તમે પરીક્ષામાં પહેલા નંબરે શું થાઓ? પાસ થાઓ. તો હું આશા રાખું છું બાળકો તમને આ સરસ મજાનો પાઠ અને આ રૂઢિ પ્રયોગો અઘરા શબ્દો શબ્દ સમજૂતી બધું સરસ સમજાઈ ગયું હશે.